ફિલ્મમાં જોયું હશે કે વ્યક્તિને લોટરી લાગે છે અથવા કોઈ ખજાનાનું એડ્રેસ આપે છે, બાદમાં વ્યક્તિ માલામાલ થઈ જાય છે. અમદાવાદમાં પણ એક ભાઈ સાથે આવી જ ફિલ્મી ઘટના બની છે. મૂળ પોરબંદરના અને હાલ અમદાવાદમાં રહેતા રમેશભાઈ સાગર નામના યુવક સાથે એવી ઘટના બની છે કે તમે પણ સાંભળીને દમ રહી જશો. તેમના ખાતામાં અચાનક જ એટલા પૈસા આવ્યા કે તમે પણ જાણીને ચોંકી જશો. રમેશભાઈના ખાતામાં ભૂલથી 1-2 કરોડ નહીં પરંતુ 11,667 કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમ જોઈને રમેશભાઈની પણ આંખો પહોળી થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને 30 મિનિટમાં લખપતિ બની ગયા. રૂપિયા તો બાદમાં તેમણે સાંજે પરત કર્યા, પરંતુ થોડી વારમાં તેમણે નફો કમાવી લખપતિ બની ગયા હતા. પૈસા જમા થયા અને ત્યારબાદ લખપતિ થવાની પોતાના હાથથી કેવી રીતે લખી આ ફિલ્મી સ્ટોરી તે ખુદ તેમના મોઢે સાંભળો. જમા થઈ ગયું હતું પેમેન્ટ બેલેન્સ, ને 12 વાગ્યાની આજુબાજુ ટ્રેડિંગ ચાલુ કર્યું મેં. 12:30 વાગ્યા સુધી ટ્રેડ કર્યું, 1.5 કલાકમાં 5 લાખ જેવું પ્રોફિટ બુક કર્યું અને એક્ઝિટ લઈ લીધું. ટોટલ 12 વાગે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, લગભગ 12:30 વાગ્યા સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 2 કરોડ રૂપિયા જેવા ઇન્વેસ્ટ કરી દીધા મેં, અને 12:30 વાગ્યા પછી પ્રોફિટ બુક કરવાનું ચાલુ કર્યું. એટલે 15-20 મિનિટ જેવું પ્રોફિટ બુક કરતા લાગ્યું. ઇન્વેસ્ટમેન્ટ નિફ્ટી બેંક નિફ્ટી કોલ ઓપ્શનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, 2 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એમાંથી 5,43,000 રૂપિયા નફો થયો. રમેશભાઈ સાગર એમ્બ્રોઇડરીના વેપારી છે. તેઓ છેલ્લા 5-6 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. રમેશભાઈ માટે 26 જુલાઈનો દિવસ દરરોજની જેમ સામાન્ય રીતે જ શરૂ થયો હતો, પરંતુ 11:30 કલાકે તેમના ખાતામાં રૂપિયા જમા થયા હતા. રકમ જોઈને રમેશભાઈની આંખો પહોળી રહી ગઈ હતી. રમેશભાઈના ખાતામાં ભૂલથી 11,667 કરોડ રૂપિયા જમા થયા હતા. યુવકે ભૂલથી જમા થયેલા રૂપિયાનું શેરબજારમાં રોકાણ કર્યું હતું. 1/2 કલાકમાં શેરબજારમાં 2 કરોડ જેટલી રકમનું રોકાણ કર્યું હતું. રમેશભાઈએ 2 કરોડના નિફ્ટી અને બેંક નિફ્ટીમાં રોકાણ કર્યું હતું. રોકાણ બાદ યુવકે કલાકમાં 5.43 લાખ નફો મેળવ્યો હતો. ભૂલથી જમા થયેલા રૂપિયા સાંજે 8:30 કલાકે પરત લેવામાં આવ્યા હતા. તે દિવસના ઘટનાક્રમ વિશે રમેશભાઈ જણાવે છે કે તેમને જ્યારે ખાતામાં પૈસા આવ્યા તો નુકસાનીનો ડર તો લાગતો હતો, પરંતુ બાદમાં તેમણે નિર્ણય લઈને 2 કરોડનું રોકાણ કર્યું હતું. 26 જુલાઈએ બપોરે 12 વાગે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને 12:30 કલાક સુધી કર્યું. એ પછી મેં પ્રોફિટ બુક કરાવી લીધું. એ જે મોટી રકમ આવી એનું સાંજે 8 વાગે સેટલમેન્ટ થયું હતું અને જે નફો હતો એ રમેશભાઈને આપવામાં આવ્યો હતો અને તેમના રૂપિયા જે ભૂલથી આવ્યા હતા એ પાછા લઈ લેવામાં આવ્યા હતા. 11:30 જમા થયું હતું જે બેલેન્સ, એ સાંજે 8:30 વાગે સેટલમેન્ટ થયું અને ત્યારે પાછું લઈ લીધું બેંકે. ભૂલથી આવેલા પૈસાથી રમેશભાઈએ 5 લાખ રૂપિયાનો પ્રોફિટ મળ્યો હતો. રમેશભાઈને પૈસા ખાતામાં તો નસીબથી આવ્યા હતા, પરંતુ તેમણે પોતાની આવડતથી ગણતરીની મિનિટોમાં 5 લાખથી વધુ રૂપિયા કમાઈ લીધા હતા. રમેશભાઈ સાગરે કમાવેલા તમામ રૂપિયા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.